તો પીએમ યોજનામાંથી સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ છે સુરતની સન્સાયન ગ્લોબલ હોસ્પિટલ પણ સસ્પેન્ડ સુરતની સંચાયન હોસ્પિટલના સીઈઓનો દાવો નવ પૈકી એક જ વિભાગની યોજનામાંથી સસ્પેન્ડ કરાય છે બાકીના આઠ વિભાગમાં પીએમ જય હેઠળ સારવાર યથાવત આઠ વિભાગમાં સારવાર ઓપરેશન ચાલુ હોવાનો દાવો સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં સીઈઓ બિરન ચૌહાણનો દાવો ઓડિટમાં ખામી સર્જા સર્જાતા સરકારે પગલું લીધું છે ઓડિટમાં જે ક્વેરી ઊભી થઈ તેનો સુધારો કરાશે સંજય પટોડિયા માત્ર વિઝિટર હતા

ઘણાક મહિનાઓ પહેલાં આયુષ્યમાન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં ઓન્કોલોજી ક્લસ્ટરના પેશન્ટ્સના ડોક્યુમેન્ટેશનમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના લીધે સ્ટેટ ગ્રીવિયન્સ કમિટીએ ત્રણ મહિના માટે સંચય ગ્લોબલ હોસ્પિટલને ટેમ્પરરી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધેલો છે જેને અમે માન્ય રાખ્યો છે અને સામે અપીલ પણ કરી છે કે વહેલામાં વહેલી આ તકે આ સસ્પેન્શન રિવોક કરે જેથી છેવાડાના દર્દીઓને કેન્સરની સારવાર પૂર્વવત સંચય ગ્લોબલ હોસ્પિટલમાં પ્રાપ્ત થઈ શકે મેસાણા જિલ્લામાં સાત ગુલ્લીબાજ ડોક્ટરોને નોટિસ ભાઈ ફરજના સમયે ગેરહાજર હોવાથી ફટકારાઈ નોટિસ ડોક્ટર્સને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કરી હતી વિઝિટ ડોક્ટર સ્થળ પર હાજર ન જણાતા કરાઈ કાર્યવાહી યાર રેગ્યુલરલી એન્શ્યોરિંગ કે જો ડોક્ટર છે એ ઉપર ફિલ્ડ ઉપર જ રહે અને પેશન્ટને પ્રોપર સારવાર આપે તો પણ જ્યારે પણ ઇન્વેસ્ટિગેશન માં કોઈ એવું કેસ સામે આવે છે તો અમે એન્શ્યોર કરીએ છીએ કે એને એકવાર નોટિસ આપીને પછી વોર્નિંગ લેટર કરીએ અને પછી એ ન સુધરે તો આર ગોઈંગ ટુ એન્શ્યોર સ્ટ્રિક્ટ એક્શન તો એ સ્ટ્રિક્ટ એક્શન કોઈ પણ થઈ શકે ઈધર વી કેન એની પગાર પણ કાપી શકીએ અથવા તો અમે લખીને આપીશ સ્ટેટ હવે જે ગામ્ય લેવલે પીએસસી સીએસસી સેન્ટરોમાં કંઈક નવું એવી કે યાદી આવી છે ગેરહાજર રહે છે ત્યાં એમના ક્વાર્ટર હોય તો પણ રહેતા નથી તો એમને એક્શન લેવી જોઈએ અને ગ્રામ્ય વિકસા વિકાસમાં ગામડાવાળાને ખરેખર કોઈ તકલીફ ના પડી જો એ માટે તો આપણે ડોક્ટરો ત્યાં રાખતા જ હોય છે અને ખરેખર ગેરહાજર રહેવું યોગ્ય નથી તો એમના માટે કડક એક્શન લેવાય એવી મારી સૂચના સૂચના તો આપી જ છે અને એવું કંઈ એવું કામ થાય ડભોઈના તેન તળાવ ગ્રામજનોમાં પાણીને લઈ રોષ તાલુકા પ્રમુખના ગામમાં જ પીવાના પાણીની સમસ્યા ગામમાં પીવાનું પાણી ન મળતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો નવી વસાહતના આદિવાસીઓને પાણી માટે ફાંફા બોરના પાણીનું અગાઉ સેમ્પલ લેવાયું હતું બોરનું પાણી પીવાલાયક ન હોવાનો રિપોર્ટ પણ આવ્યો છે આદિવાસી વિસ્તારોમાં ગ્રાન્ટો તો ફાળવવામાં આવે છે પરંતુ ડભોઈ તાલુકાના જે તેન તલાવ વસાહતની જો વાત કરવામાં આવે તો એ નવી વસાહતમાં એંસીથી સો જેટલા પરિવારો રહે છે પરંતુ પીવાના પાણી માટે ક્યાંક વલખા મારવા પડે છે આજે તેન તળાવ નવી વસાહતની જે મહિલાઓ છે તે પાણી માટે વલખા મારી રહી છે ગામમાં બોર તો કરવામાં આવ્યો છે પરંતુ તેમાં બોરમાં કનેક્શન નથી આપવામાં આવ્યું કે નથી મોટર નાખવામાં આવી જેના કારણે અહીંની મહિલાઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે આ અહીંયા ગાડી બોર ખોદેલો છે એનીમાં નથી કશું મોટર ઉતારવામાં આવી નથી એ કરવામાં આવ્યું અમારા તાલુકા પ્રમુખ રાજનભાઈ તળવી છે એ બી જોવા નથી આવતા અને કેટલી વખત રજૂઆત કરવા છતાં પણ જોવા નથી આવતા નિગમ વાળા બી એ પાણી ના એ લઈ ગયા છે રિપોર્ટ પણ એ પાણી પીવા લાયક છે નથી તો અહીંયા મહિલાઓનું જણાવવાનું છે કે જે પાણીના રિપોર્ટ લઈ ગયા છે તે પાણી અહીંયા હાલ પીવા જેવું નથી અને જે નવો બોર કરી દેવામાં આવ્યો છે તો તે નવા બોરમાં કનેક્શન નથી આપવામાં આવ્યું નથી મોટર આપવામાં આવી એવી છે કે તેમના આદિવાસી જ નેતા છે અને તાલુકા પ્રમુખ પણ છે

સાબરકાંઠાની સાબરડેરી દ્વારા સાબરદાણના ઉત્પાદનમાં વધારો કરવા માટે નવીન કેટલ ફીડ પ્લાન્ટને કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હિંમતનગરમાં હાજીપુર પાસે સાબર ડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે પરંતુ માગ વધુ હોવાને કારણે રૂપિયા બસ્સો દસ કરોડના ખર્ચે પાંત્રીસ હજાર સત્યાસી સ્ક્વેર મીટરમાં નવીન કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે જેમાં રોજનું આઠસો મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દુધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે મેનેજમેન્ટ સમક્ષ એમને નવા પ્લાન્ટની બે વર્ષ પહેલા મંજૂરી આપી એક બીજો આઠસો ટનનો આજે જે ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબના જોડે આપણે ઉદઘાટન કરી અને આજે પ્લાન્ટ ચાલુ કર્યો છે અને મહિલા જાગૃતિ કાર્યક્રમ પણ જોડે આયોજન કરેલું હતું અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ અમે એક કરોડ એકસઠ લાખનું દૂધ ભરાયેલ છે આજે અમિત શાહના હાથે અમારે સન્માન થયેલું છે અને બધા પશુપાલનોનું એમને સન્માન કર્યું છે અમારે દોઢ કરોડથી વધુ દૂધ ભરાયું છે તો અમારું પણ સન્માન કર્યું છે એમને અને એ અમારું સન્માન નથી દરેક પશુપાલનોનું સન્માન છે ભૂકંપ અંગે સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટનું નિવેદન બે દિવસમાં આવેલા ભૂકંપના આંચકા અલગ બંને વચ્ચે કોઈ સામ્યતા નથી પાટણ રાજસ્થાનમાં એક ફોલ્ટ લાઈન कच्छ में पहले थी एक फॉल्ट लाइन एक्टिव कच्छ में आ वर्षे त्राण आँचका चार न तीव्रता गया वर्षे पन, चार आंचका नोधाया था दक्षिण गुजरात सौराष्ट्र में सीजनल आंचका आए एक दो दिन पहले भूकंप आया था और जो कल आया भूकंप भी दोनों डिफरेंट क्षेत्र में है डिफरेंट मतलब दोनों की टेक्टोनिक्स वगैरह टोटली डिफरेंट है जैसे जो पाटन वाला भूकंप आया है वो उसको मेन लैंड कहते हैं और जो कच्छ में आया है तो वो कच्छ रिफ्ट में आया है तो दोनों की दोनों में कोई रिलेशनशिप नहीं है तो और जनरली हमने पिछले आठ दस साल जो भी हम एनालिसिस करते हैं रिकॉर्डिंग करते हैं उसे देखा है कि जनरली चार महीने जुड़ के कच्छ में हर साल तीन से चार इवेंट्स आ रहे हैं जूनागढ़ तनसुखगिरी बापूना निधन बाद विवाद तनसुख गिरी बापू भाई योगेश गिरी कर आक्षेप गिरनार छाया मंडल महेश गिरी बापू सा आक्षेप महेश गिरी हॉस्पिटल में बापूना सहिष्ठ कालिता તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા દાખલ આઈસીયુમાં નોટરી બીજા સંતોએ લીધા અંગૂઠાના નિશાન ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુનું નિવેદન અમારી કમિટીમાં ચર્ચા થશે સુખડ પરંપરા હોય જેના કાનમાં આ કુંડળ હોય છે અને સુખડ પરંપરામાં સીધે સીધો ચેલો મૂંડવામાં નતા આવતો દત્તક લેવામાં આવે આ પરંપરા છે ને તમે આખા સાધુ સમાજમાં પૂછીને જજો એ પરંપરામાં ચેલો દત્તક લેવામાં આવે જેમ કે એક બાપને દીકરો હોય પણ બીજા ભાઈને દીકરો ના હોય તો એ ભાઈ પોતાનો દીકરો બીજાને દત્તક આપે તો એ દત્તક આપ્યા પછી એનો તો દીકરો થાય પણ જેને પેદા કર્યો છે એનો પણ દીકરો એ મટી ન જાય तो एवीज रीतना आखू गाम साक्षी चे राणपुर गांव साधु समाज साक्षी चे त्यारे जी नोता ले आकाश नोंद हरिगिरी जी नोता की जो भी परंपराएं होती है वो काम होता है गिरनार मंडल महेश गिरी जी महाराज को किसने बनाया था गिंदार मंडल गोपालानंद जी महाराज आर जूना खाड़े का मैंने हरिगिरी का उनका विजया होम कराया किसका महेश क्या महेश पूछना चाहता हूं मैं क्या महेश चेले थे नहीं थे उनके चेले बाद में क्या पीर जी के चेले थे नहीं थे छोटे पीर जी का वो बनाया गया इस तरीके से परंपराएं हैं नीति रिवाज है एक गुरु परंपरा तो हमारा काम किसका है समाज का अखाड़े काम होता है किसी व्यक्ति काम नहीं होता की कि किसको बना दिया जाए मैं से हूँ महातो बापू ने रात मैं अग्हारोई गया था ऊपर रूम में ને બાપુ આઈસીયુ રૂમમાં હતા એટલે આઈસીયુ રૂમમાં કોઈને જવા દે નહીં બરાબર અને ત્યારે રાત્રે અગિયાર વાગે યોગેશભાઈ અને નાના પીર એ બધા આવ્યા છે એ આવ્યા અને મને અવાજમાં આવ્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે એટલે મેં કીધું શું છે તો કે યોગેશ કે ભાઈ હું ત્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક મને ફોન આવ્યો યોગેશભાઈનો અને મને કીધું કે અંદર આઈસીયુ રૂમમાં કંઈક ગડબડ થાય છે એટલે મેં શું થાય છે તો કે અહીંયા દસ્તાવેજ ઉપર કઈક અંગૂઠા લે છે મહેશ ગીરી બાપુ નહીં લોટરી વાળા લોટરી વાળા મહેશ ગીરી બાપુ તા ડોક્ટર નો સ્ટાફ થવા આખો બધા ઘટના બની હતી તમે સાંભળી બરોબર છે જે દેખવા વાળા છે એ તમને કીધું કે આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે સત્ય છે કે નથી કે શું છે એ પછી અમે જોશું

જોઉ કોમ અને ગેહલોત કોમ વચ્ચે ઝઘડો થયો આ ઝઘડામાં જોઉ કોમના ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત અને એક વ્યક્તિનું મોત થયું જેમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી પરંતુ જોઉ કોમ દ્વારા હત્યાનો બદલો લેવાની વાત વહેતી થતાં ગેહલોત કોમના લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે જેને લઈ ગેહલોત કોમના લોકોએ ડેસરમાં પાંડુ આઉટપોસ્ટ અને સાવલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને પોલીસને જાણ કરી છે અમે બોરુ ગામમાં રહીએ છીએ પણ અમારે શું છે કે જઉં સમાજ વણઝારા તરફથી અમારે કંઈ બબાલ થઈ હતી એમાં કંઈ અમદાવાદમાં મરણ પામે લતો વ્યક્તિ ને એના માટે આ લોકો અમાને ધાક ધમકીને દહેશત ને રાત્રે અચાનક ગાડીઓ લઈ ને મારવા માટે ઘસી આવે અને અમે એ લોકોને જાણતા નથી ઓળખતા નથી છતાં અમે ઘેલો જ છીએ એટલે અમારા ઘરની આજુબાજુ ગાડીઓ આવે છે સાત સાત ગાડીઓ આવે છે અમને મારવા માટે માણસો આવે છે અમારા એવું કહેવા માંગે છે કે અમે અમારા વાળાને માર્યું એટલે અમે અમે મારવાના આવું કંઈક જોણ મળી છે એટલા માટે અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી આવ્યા અને અમે બી દેસર બી નહીં ગયું પાંડુ જઈને જમાદારને અરજી આપીને આવતો રહ્યો કેમ કે રસ્તામાં અહીં તે દિવસે બી રાતે છ થી હાથ ગાડી અહીં આવી રોડ પર પણ ઝઘડો એટલો થયો છે કે ગેલોત અને આ વણજારા સમાજ આ જ વચ્ચે ઝઘડો થયો છે એટલી અમને ખબર છે અને કઈ બાબતે હત્યા થઈ એ અમને ખબર નથી અમને કશું જાણ નથી તો પણ અમને ડરાવવામાં આવે છે જામનગર મનપાની બેદરકારીથી વધી રહેલી પાણીની માંગને પહોંચી વળવામાં નિષ્ફળ નીવડી છે મોટરવર્ક્સ શાખાના રણજીત સાગરથી પાઇપલાઇન નાખવાની અડતાળીસ કરોડની યોજનાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે અને બીજા તબક્કાની અઠ્યાવીસ કરોડના ખર્ચે કામગીરી છ માસથી ઘોંચમાં પડતા રસ્તાઓ પણ બંધ હાલતમાં છે પાઇપલાઇન નાખવાની કામગીરી પિસ્તાળીસ ટકા પૂર્ણ કરવાનો દાવો તંત્રએ કર્યો છે પરંતુ કામગીરી અધૂરી હોવાથી પાઇપોનો જથ્થો બે ત્રણ ઠેકાણે પડ્યો હોવાથી રસ્તાઓ બંધ હાલતમાં છે જેના કારણે સ્થાનિકોને પરેશાની ભોગવવી પડી રહી છે તંત્રએ ચોમાસાને કારણે કામગીરી બાકી હોવાનું કારણ બતાવી પ્રશ્નોનું નિરાકરણ કરવાની હૈયાધારણા આપી છે એચસી રોડ એટલે ડોક્ટરની સૌથી વધારે હોસ્પિટલ આ રોડ ઉપર હશે અને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેનો જે મેઇન રસ્તો છે ને અત્યારે આ પાઇપલાઇન પડી છે મને એમ છે ઘણા સમય લાંબા સમયથી છે એ લોકોને પાઇપલાઈન એવી રીતે રાખી છે કે રસ્તો બંધ કરી દીધો હોય પબ્લિકને આવા જવા માટેની અસગવાડ ઊભી થાય છે એ પાઇપલાઇનનો પાછળના ભાગમાં ઊભી કરના કે રસ્તો ખુલ્લો થઈ જાય અને ગંદકી એટલી થઈ જાય રસ્તો બંધ હોવાને કારણે સમર્પણ એસઆર ખાતે તથા સુરે ખાતે સાતસો એમ એમથી માંડી અને છસો એમ એમ ડાયાની રાઇઝિંગ ફિડિંગ લાઇન નાખવાની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલુ છે આ આમાં અંદાજીત પચાસ ટકા જે આવી લાઇનનો પ્રોગ્રેસ થઈ ચૂકેલ છે જેના અનુસંધાને આ પાણીની લાઇન મુખ્ય માર્ગ પર રહેવાતી હોવાથી જેના લીધે આ લાઇનની અંદર ખોદાણનું કામ થતું હોય તેમજ સ્ટેકિંગના લીધે થતું હોય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે સદરૂપ પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે અમારા દ્વારા તંત્ર દ્વારા તાત્કાલિક રીતે તેમાં પબ્લિકની ઓછામાં ઓછી અડચણ થાય તે રીતનો પ્રયત્ન કરી અને કામગીરી કરવામાં આવે છે બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ઇકબાલગઢ પાસે બનાસ નદીના પુલ પર પાણી પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે જેના કારણે વર્ષો જૂના બ્રિજને નુકસાન પહોંચે છે પાણીના કારણે પુલના લોખંડમાં કાટ લાગતા જર્જરિત બન્યો છે આ પુલ પર ખાડાનું સામ્રાજ્ય વધ્યું છે જેના કારણે અમીરગઢના પિસ્તાળીસ જેટલા ગામડાઓના વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા આ પુલ નરકગાર સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિકો વહેલી તકે સમારકામ કરાવવાની માંગ કરી રહ્યા છે આલગઢ સી જે રાજસ્થાનને મુખ્ય રોડ તો બનાસ સુધી ઉપર બ્રિજ આવેલો છે ઓગણીસસો ને પંચ્યાશીની આજુબાજુ બનેલો બ્રિજ છે જેથી આજ દિન સુધી કોઈ સમારકામ થયેલ નથી અને જે સમારકામ થયું વચ્ચે છ એક મહિના અગાઉ પણ એ કોઈ ઢંગડાળા વગણ થયું હતું ને એ બી આ સંદેશની ન્યૂઝના ચેનલના માધ્યમથી અહેવાલ ચાલવાના કારણે થયું હતું પરંતુ જે મૌખિક પરિસ્થિતિ છે આજ તમે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પાણી પુરવઠાની લાઈન બ્રિજના ઉપરથી ચાલી રહી છે અને કોઈક કેટલાય ટાઈમથી બ્રિજનું પાણી લીકેજ છે નદી પર જે બ્રિજ બાંધવામાં આવેલ છે તે બ્રિજની ઉપર પાણી પુરવઠાની પાઇપલાઈન નીકળે છે અને આ પાઇપલાઈન જે લીકેજ છે ઘણા સમયથી તો તેની કારણે હજાર લિટર ત્યાં પાણી વેડફાય છે અને પાણી વેડફાવાના કારણે એ બ્રિજને નુકસાન પહોંચે છે ત્યાં ખાડાઓ પડેલ છે અને પાણીના કારણે ત્યાં લોખંડ પણ દેખાય છે લોખંડ ઉપર કાટ લાગે તો ત્યાં એ બ્રિજ પડી જવાની સંભાવના છે તો આ બાબતે બનાસકાંઠા જિલ્લા પાણી પુરવઠા વિભાગને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આનું સમારકામ કરવામાં આવે જો આનું સમારકામ કરવામાં નહીં આવે તો આવનારા સમયથી બ્રિજ તૂટી જવાની સંભાવના છે તેના લીધે લોકોને ખૂબ મોટું નુકસાન પહોંચે છે તેવી સંભાવના પાણી પુરવઠાનો પાઇપ લાઈન જાય છે એનથી પાઇપો લીકેજ થઈ છે લોખંડના સરિયા દેખાવા માંડ્યા છે એનું ટૂંક સમયમાં અગર કામ સમરકામ ના કરવામાં આવ્યું તો મોટી જાન અની થઈ છે બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિપાખ્યા જંગને લઈ ખૂબ જ ચર્ચામાં રહી હતી મતદાન પણ તેર નવેમ્બરે પૂર્ણ થયું છે કુલ દસ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે ત્યારે મતદાન બાદ ઈવીએમ મશીનો પાલનપુરની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે જેની સુરક્ષાને લઈ પોલીસ સહિત બીએસએફના જવાનો થકી રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા કરવામાં આવી રહી છે જો કે રાજકીય પાર્ટીના એજન્ટો પણ સીસીટીવીના મોનિટરિંગ થકી સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યા છે વાવ વિધાનસભા મતગણતરીની તારીખ તારીખે છે હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ જગાણા ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં રૂમ ખાતે રાખવામાં આવેલા છે સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમની સઘન સુરક્ષા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવેલી છે સ્ટ્રોંગરૂમનો એરિયા અને બિલ્ડિંગ વિસ્તાર છે એમાં ચોવીસ કલાક સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલા છે અને આ સીસીટીવી કેમેરાનું ફીડ પણ બહાર કન્ટિન્યુઅસલી આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની હાઈ પ્રોફાઇલ વા વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ને હવે તમામ જે ઈવીએમઓ છે તે ઈવીએમઓને અત્યારે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે લાવી દેવામાં આવ્યા છે મહત્વની વાત છે કે ત્રેવીસમી નવેમ્બરે વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાવવાની છે જો કે ત્યાર સુધી આ તમામ ઈવીએમ છે તે અત્યારે જગાણા એન્જિનિયરિંગ કોલેજના રૂમ ખાતે રાખવામાં આવ્યા છે ને સ્ટ્રોંગ રૂમ ખાતે અત્યારે ચુસ્ત બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે ઈવીએમ સાથે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને જે ચુસ્ત બંદોબસ્ત છે તે ખડકી દેવા છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એસઆરપીના જવાનો જે મુખ્ય દ્વાર પર ખડે પગે જોવા મળી રહ્યા છે તો સાથે જ અંદર અંદર કે રૂમની ઈવીએમ મૂકવામાં આવ્યા છે તે સ્ટ્રોંગ રૂમની બહાર બીએસએફના જવાનોને મૂકી દેવામાં આવ્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે કોઈપણ જાતનો કાયદા વ્યવસ્થાનો ભંગ ન થાય તેને લઈને અત્યારે અહીંયા ચુસ્ત બંદોબસ્ત ખડકાયેલો જોવા મળી રહ્યો છે જે ઈવીએમ જે રૂમમાં રાખવામાં આવ્યા છે તેને સીસીટીવીથી મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે ધવલ જોશી

ખેતીની જમીન ઓછી થશે જમીન ઓછી થશે તો ઉત્પાદન ઓછું થશે નિર્ણયથી પહેલા સરકાર લોકો રાજકીય પક્ષો સાથે ચર્ચા કરે હાલ સરકાર ખેડૂતોની જમીન નોંધણી કરાવે બાર હજાર જેટલા ગામોમાં જમીન માપણીમાં લોચા છે વાંધા અરજીઓ પડી છે આવા સમયે રજીસ્ટ્રેશન થાય તો ખોટી માહિતી નોંધાશે જમીનોની ફરી માપણી ન થાય ત્યાં સુધી રજીસ્ટ્રેશન ન થાય રાજ્ય અને રાષ્ટ્રની જે સમૃદ્ધિ છે ઉન્નતિ છે ને જે જીડીપી છે એમાં ખેડૂત અને ખેતીનું ખૂબ મોટું યોગદાન છે સરકાર બિન ખેડૂત હોય એને પણ ખેતીની જમીન ધારણ કરી શકે એવો કાયદામાં સુધારો કરવા જઈ રહી છે આ સરકારનું પગલું ગુજરાત માટે રાષ્ટ્ર માટે ખૂબ જોખમી પુરવાર થવાનું છે ખેતી અને ખેડૂતને ખતમ કરવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર જે વર્ષોથી ચાલી રહ્યું છે એને હવે અમલમાં મૂકવા માટે ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ ખાતું કોઈ હોય તો મહેસૂલ ખાતું છે કોઈ પણ બિન ખેડૂત ખેતીની જમીન ધારણ કરી શકશે તો આવા જે ખોટું કરવાવાળા કે ઉદ્યોગપતિઓ કે મૂડીપતિઓ હતા એમને ખુલ્લું મેદાન મળશે અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એવી એક ઝુંબેશ શરૂ કરી અને ગ્રામ પંચાયતોના માધ્યમથી આ ઝુંબેશ ચાલી રહી છે અત્યારે જે ઝુંબેશ ચાલે છે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલે છે એ ખેડૂતોને નુકસાન કરવાવાળી છે એટલા માટે કે અઢાર હજારમાંથી બાર હજાર જેટલા ગામોમાં જે જમીન માપણી કરવામાં આવી છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં વિસંગતતાઓ છે ભૂલો છે જમીન માપણીમાં જે પણ ભૂલો થઈ છે એની સુધારવી પડે અને ત્યાર પછી જ આવું કોઈ રજીસ્ટ્રેશનની ઝુંબેશ કરવી જોઈએ ઉનાના પૂર્વ ધારાસભ્યએ કલેક્ટરને કરી રજૂઆત પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે કલેક્ટરને પત્ર લખ્યો અખાદ્ય તેલના જથ્થામાં સેમ્પલ ન લેવાયાનો આક્ષેપ ઉના વિસ્તારમાંથી અખાદ્ય તેલનો જથ્થો કરાયો હતો જપ્ત કલેક્ટરે જથ્થો અખાદ્ય હોવાનું કહ્યું હતું જથ્થો અખાદ્ય હોવા છતાં સેમ્પલ કેમ ન લેવાયા પોરબંદરના અરબી સમુદ્ર કિનારે આજે ભારતીય સેનાની ત્રણેય પાંચ દ્વારા એચડીઆરનો કાર્યક્રમ યોજાયો જેનો મુખ્ય હેતુ ભારતીય સેના કુદરતી આફતો સામે તાત્કાલિક કેવી રીતે મદદ પહોંચાડે છે તેનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યો આ કાર્યક્રમ ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર દ્વિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં સેનાના વાહનો હેલિકોપ્ટર રોબોટ ડ્રોન એરક્રાફ્ટ શીપ વગેરે દ્વારા રાહત બચાવ કામગીરીનું નિર્દર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ થાઇલેન્ડ વિયેતનામ વગેરે દેશોના પ્રતિનિધિ અને સેનાના વડા હાજર રહ્યા હતા ધોરાજી ખાતે પ્લેક્સો નાઇન્થના લોન્ચિંગ માટે ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક અને પેકેજિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ઉપલેટા જૂનાગઢ જામકંડોરણા અને જેતપુરના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા આ એક્ઝિબિશનમાં પાંચસોથી વધારે એક્ઝિક્યુટરો ભાગ લેશે અને પચાસ હજારથી વધુ મુલાકાતીઓ એક્સપોમાં જોડાય તેવી શક્યતાઓ છે અને પાંચસો કરોડથી વધુનો વેપારનો આશાવાદ ઉદ્યોગકારોએ વ્યક્ત કર્યો આજે રોડ શો તરીકે ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશન એક ઉપલે ધોરાજીની અંદર એક રોડ શો તરીકે કે આગામી છ સાત આઠ નવ તારીખે એક મોટું એક્ઝિબિશન ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડની અંદર કરવા જઈ રહ્યું છે તેના માટે જેતપુર જૂનાગઢ ધોરાજી ઉપલેટા જામકંડોળા એના માટે બધા ઇન્ડસ્ટ્રીઝદારોને આમંત્રણ આપ્યું કે એ એક્સપોની અંદર ભાગ લઈ અને ઇન્ડસ્ટ્રીઝનો ક્યાંય ને ક્યાંય ગ્રોથ વધે એક્સપો નાઇન્થ મિશન એ જીએસપીનું એક્ઝિબિશન છે એના માટે અમારે પાંચસોથી વધારે એક્ઝિબિટરો પાર્ટ્સ લેશે પચીસ હજાર મીટરથી વધારે એનો એરિયા હશે પચાસ હજારથી વધારે વિઝિટરો ભાગ લેશે અને પાંચસો કરોડથી વધારે ધંધો થશે એવી અમારી આશા છે ગુજરાત ગવર્મેન્ટનો બી અમા પૂરો સપોર્ટ છે એમએસએમઇનો ગવર્મેન્ટની પૂરી સપોર્ટ છે એમએસએમઇની અમારી સબસીડી બી અપ્રૂવ થયેલી છે એક્ઝિબિશન થવાનું છે ગાંધીનગરની અંદર તેનો પ્રમોશન અને એનો રોડ શોનું આયોજન ધોરાજી ખાતે કરેલું હતું આ કાર્યક્રમની અંદર ધોરાજી ઉપલેટા અમકરોનાાા જેતપુર અને જૂનાગઢના પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહી ખૂબ બોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ થાશે દિવાળીથી દેવ દિવાળી પર્વમાં માં અંબાનો ભંડારો છલકાયો છે અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે પણ ભક્તોએ માતાજીના ભંડાર અને ગબ્બર પર્વતના મંદિરમાં મોટી સંખ્યામાં દાન ભેટ ચડાવી હતી દિવાળી બાદના પ્રથમ ભંડારામાં ચોસઠ લાખની આવક થઈ હતી ત્યારબાદ બીજા ભંડારામાં બાવન લાખની આવક થઈ હતી અને આજે ત્રીજા ભંડારામાં પિસ્તાળીસ લાખની આવક થઈ હતી અંબાજી મંદિરમાં દર મંગળવારે ભંડાર ખુલે છે જેમાં સીસીટીવીની નજરમાં સિત્તેર થી વધુ લોકો ભંડાર ગણતરીમાં જોડાય છે ત્રણ અલગ અલગ ખુલેલા ભંડાર ગણતરીમાં કરોડો રૂપિયાનું દાન આવ્યું છે લગભગ દિવાળી પછી આ ત્રણ વખત ભંડાર ઓપન કરવાની કામગીરી થઈ છે એમાં પ્રથમ સાત અગિયારના રોજ લગભગ ચોસઠેક ચોસઠેક લાખ રૂપિયાનું દાન આપણને મળેલ છે બાર અગિયારના રોજ બાર અગિયારના રોજ એટલે અઠવાડિયામાં લગભગ બાવન લાખ રૂપિયાનું દાન મળેલ છે આજે પણ ભંડારાની કામગીરી ચાલુ છે ગણતરીની લગભગ એક લાખ રૂપિયા પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયાનું હજી ગણતરી ચાલુ છે એટલે પિસ્તાલીસ પચાસ લાખ રૂપિયા જેવું આવક માતાજીના દાનની ભેટ મળશે